દેશના ખાદીના પ્રચાર પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધી જયંતિ અંતર્ગત પક્ષના કાર્યકર્તાઓને ખાદીની ખરીદી કરવા ગયેલા આહવાનના પગલે વાપીમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ખાદીની ખરીદી કરી હતી. વાપી ખાતે આવેલ ખાદી ભંડારમાં ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ તથા વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ તથા વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સતીશભાઈ પટેલ સહિતના નગરસેવકો અને કાર્યકર્તાઓએ ખાદીની ખરીદી કરી ખાદીના પ્રચાર અને પ્રસારમાં સહભાગી બન્યા હતા. મહાત્મા ગાંધીજી ખાદીના ઉપાસક હતા અને ખાદી માટે એમણે દરેક સમાજને જાગૃત કર્યો. ખાદી એક ગૃહ ઉદ્યોગ તરીકે અનેક ભાઈ બહેનોને રોજી આપે છે અને એના માટે જ ખાદી અપનાવવા માટે એમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક પ્રયત્નો કર્યા. અને ત્યાર પછી આપણા દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ હંમેશા એમ જ કહે છે કે આ ખાદી એક રોજગારીનું ઘણું સાધન છે, નાના ઘરમાં એનાથી દીવો બળે છે. એટલે એમણે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોને 2 ઓક્ટોબરે ખાદી ખરીદી માટે આહવાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારતના કાર્યકરો 2 ઓક્ટોબરે ખાદી ખરીદી કરે છે અને ખાદીને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આપણે સૌ નરેન્દ્રભાઈને પણ વંદન કરીએ, મહાત્મા ગાંધીજીને વંદન કરીએ અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાદી તરફ ઉડી પડ્યા છે એ ખાદીને ચોક્કસ પ્રોત્સાહન આપશે. સર, ખાસ કરીને આજે આપણે અહીંયા આવ્યા છીએ અને આપણા દ્વારા અંદાજિત કેટલા રૂપિયાની ખાદી ખરીદવામાં આવી હશે? બિલ તો બનશે ત્યારે ખબર પડશે, પરંતુ 15-20 હજાર રૂપિયાની ખાદી ખરીદી બધા જ આપે છે.